લાડવા બનાવ્યા હતા ને, વરસાદ નોતા તો દીકે કુતરા ને લાડવા નાખો ને કોઈ દી નો નાખ્યા દાદા સ્વાર થી આંદાય બાપુ. શું કે બાપુ? બાપુ કે દાદો ગાંડો હે. હાલો એ મિત્રો, મહેનત તો મંડળ વ્યવહતે કરી, અમે હોતે કરી. અત્યારે સા દેશ ને દરબાર છે, બાપુ છે, કેતન છે બાપુ. એવી મહેનત કરે દીએ મને એક વાર તાલીએ થી વધા વધો કરી તો મને ખબર પડે કે દરબાર નો દીકરો છે. અને જો એવી મહેનત કરતો હોય તો થોડી થોડી મહેનત બધાય ને કરવી જોઈએ. વૈન દિવારે દેખે તાલી નો પાડી બોલ પાડી. હા તો સારું, તારો પાઈ બંધ હોય. બાપુ દાદા આડો તો ફે, દાદા લંગડો હો બીજો ટાંગો ઓલો થઈ જા, આડો તો ફે. બાપુ બાપુ હુરતન વાળા સાનુ ને પૂછા તું બોલ. બીડી પીવી બાપુ, બીડી બીડી. ના 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 ના, સિગરેટ પાવ, સિગરેટ પાવ. બાપુ કઈ પૂછો તું નથી દાદા. ઓલા ભાઈ બીડી દેતા હતા, મેં પૂછું પાણી તો રેડાય પગમાં દુખે હે. હાય દાદા તું સ્વાર થયો ના, એટલે રાજના નથી જોતા. મારા રાજના તો હંધાય એવા જ છે, બચાવવા વાળા કોક આવે ને તો. બાપુ એ દાદા આવ્યા એ પૂછે હે, એ કે કયું નગર હે ને કોણ રાજા રાજ કરે? તો હું કહું, હરે વરદાનજી, આ બેંગલગઢ નગર છે ને રાજા પઢિયાર રાજ કરે છે. એટલે પઢિયાર રાજા તમે પૂછે એમ પૂછો ઉપા બાપુ. એ બાપુ આડો તો રે, આડો તો ઉભો રે. હું આયલા પૂછાતું નથી કઈ બોલ. કયું નગર છે? બે પૈડામાં ભૂલાઈ ગયું, વરી પૂછવા જાવ જો. પૂછવા જાવ જો, આમ જો આમ સામું જોઈ લે બાપુ. આમ કેમ હે એને કે તો કરો, તને કીધું છે. હા બાપુ તમને મારા ઉપર ભરોસો નહી કે નહી કે બાપુ હું બાપુ હું આ બેઠો. ના બાપુ ગરીબડો થઈ ગયો, કઈ ન કહું બાપુ. બાપુ પ્રતાપ નું શ્રીફળ લઈને આવ્યા દાદા, વાત કરી લ્યો ને બાપુ. જો પિંગલગઢ નગરી. એ બાપુ બાપુ, એ બાપુ મને લઈ ગયા. બાપુ 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 તમે, એ બાપા ક્યાં આવે હેલા. વાવ વાવ વાવ. ના બાપુ હવે નહી બાપુ, લાગ્યા બાપુ મને લાગ્યા નહી બાપુ. હવે બાપુ સારા નહી કરું બાપુ. હેલો બાપુ હવે હાવ સારા નહી કરું. ના નહી કરું બાપુ સારા. બાપુ હવે નહી મારતા, હું અહીં બેઠો બાપુ. એ દાદા બોલ ને બાપુ છે. હા પણ તો પૂછી જો કયું રાત કીધું. મોઢામાંથી ફાટ ને નક વહી જા બાપ, એને કામ હોય. તારો બાપ ફાઈટ ને તું કે હું કીધું કરી જા ને, તને કહું તો ખરા. આવ તો અંદર પેલા આઈ દાદો હે કે મારે એમને પૂછાવ કે તો. અપા મે પૂછી લીધું, તું અંદર વઈ જા ને, રાજ મારું છે ઘેર અંદર.
પૂછવાનું નોલું દાદુ દાદુ કે દુશ્મન એ જ નથી ખબર પડી જઈ થાવ જઈ થાવ રાજા પડી યાર ને જઈ થાવ આ જલ્દી મોઢામાંથી ફાટ દે તમારું કરવાનું દાદાને વાત કર દો જય થાવ જય થાવ રાજા ભટિયાર ને જય થાવ અરે જય માતાજી ભગવાન જય માતાજી અરે મુજો હા ક્યાંથી આવ્યો છો અને ક્યાં જઈ રહ્યા છો હા મહારાજા આજ મારી પિંગલની નગરીમાં શું કાર્ય લઈને આવી રહ્યા છો આવ્યો મને જણાવો હા મહારાજા આજ ભૂદેવ કહે તમે સાંભળો રાજા ભટિયાર કે ભૂદેવ કહે ને આજે તમે સાંભળો હે કે પોકરલ ગઠી આવું છું રાજા અજમલની દીકરી બેન સગુણાનો શ્રીફળ લઈ આપણા દીકરા પ્રતાપ સાથે જીલાવો માટે મહારાજા અરે રે ને બોલ્યો હા મહારાજા તમે ભાન તો નથી ભૂલી ગયા ને નહીં મહારાજા આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલ્યા જાઓ નહીં મહારાજા આજ હું કહું તમે સાંભળો રાજા ભટિયાર કે એક ગમે એવો દુશ્મન હોય ને કે દીકરી આપણા આંગણે આવે ગમે એની દીકરી દીકરી આપણા દુશ્મન ની હોય તો આપણા આંગણે આવે ને તો વેરની વસુલા વળી જાય છે હે વેરી બની અને વેવાય બનો ને રાજા ભટિયાર એમાં તમારી ભલાઈ છે ને બીજું કહેવાનો કે હું આથી શ્રીફળ પાછો લઈને ચાલ્યો જાય તો રાજા અજમલ એમ થાય ભટિયારો બાયલો છે હે અને ત્રીજું કહેવાનું આ શ્રીફળ તમારો દીકરો પ્રતાપ નહીં સ્વીકારે તો બ્રાહ્મણા ભર્મ હત્યા કરશે એનું પાપ તમને લાગશે અરે રે ને ભૂદેવ સિંહને કરું શિકાર વાગના કરું વેપાર સિંહને કરું શિકાર વાગના કરું વેપાર ઉઠ ભંગી પાડો ભઢિયાર મારું નામ છે માટે મરવાનું ડરવાની વાત ન કરો ભૂદેવ પણ હે આજ ભઢિયાર ને લાજાર કરી દીધો છો તમે મહારાજા કેમ કે ભ્રમ અત્યારે દે અને આજ ભઢિયાર ને લાજાર કરી દીધો છે જો કોઈ તમુરિયા રાજની માલિકો થી આવ્યું હોત ને તો સોગલ માં ભવાની નહીં આજ મારા પિંગલ ની પાણી કોર એના મસ્તક દે તોરણ બનાવત માટે આજ મારે રાજની માલી વગર થોડા જોર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પોતાને બોલાવી અને સિપટ જીલાવું છું હરે વરદાનજી હા બાપુજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો ક્યાં આવી છે ક્યાં આવી છે ગોતવા જાવ જો હા લે એ સારું કર્યું કે તું કામનો માણા હો તું કામનો દાદા કેમ બેહી ગયો બાપુ નું ધમકી મારતો હતો બાપુ ને કેવાનો હોય તું બોલે તને એક પગ હેતો હોય તને બીક નો લાગી મને નો લાગે મારા કાયમ નો ધંધો છે કેત બીક લાગે બીક ક્યાંથી લાગે ગોરાણી માં હોય તો બીક લાગે ને એ તારે દિયા છે દિયા હે દિયા આવીને આવી દિયા રહી ગયો હે બાપુ બોલો બાપુ કઈ કહેતા હતા હું કહેતા તમને બાપુ ઓલા બાપુ ની વાત એ બાપુ આ દીકરાને બોલાવ દીકરાને દીકરાને તેડતો આવ તેડતો આવ તેડતો આવ દાદો હો કે દુશ્મન હો મારે જ ખવરાવવા રાખે હું કે તને કહું એક ટાંગા વાળા કયું નો મારે જ ખવરાવવા રાખે થાય તઈ નો મારો કઈ વાંક છે તારા હિસાબે બાપુ હુર હુરા થન થઈ ચડી ગયા જો તો બોલાવે બ બહાતી બોલાવે પતુને બોલાવે પતુને બોલાવે એ કોણ બાપુ ને દીકરો હા બાપુ આ છોકરો છોકરો હા ઉભા રહ્યો લેતો જાઉં એ ભાઈ બાન પગ તો ચા પીવો પણ પછી તું મારા કરતા બે જ હોય લા હે આદ્ય પ્રધાન બોલાવે પ્રતાપા વધો રે યે પ્રધાન બોલાવે પ્રતાપા વધો રે હે જોરાજ ને દરબાર હે જોરાજ ને દરબાર હે જોરાજ ને દરબાર યે પ્રધાન બોલાવે પ્રતાપા વધો રે રાજ ભગવાનની માતા મારી મહાવડી રે રાજ ભગવાનની માતા મારી મહાવડી રે હે માતા લાગુ તને પાઈ માતા લાગુ તને પાઈ હે આજ ભગવાનની માતા મારી મહાવડી રે હે આજ ભૂતા સૂર્યને બતાવ નમન કરે આજ ભૂતા સૂર્યને બતાવ નમન કરે
मन भजवारो बाहर मन भजवारो मुहार हे याद युद्धा सूर्य न बतत न मन करे हे याद केड़े कटावी अंगज मर पेरा आत्मा सी हो रिंग दरबार आत्मा सी हो रिंग दरबार आज के रे कटारी अंग जमर तेरा आज पैरा नगर न उरा हजवीर किया होय मेरा नाम किया होय मेरा नाम आज पैरा नगर न उतरा हजवीर आज पिंगल न रो उतरा हजवीर आज प्रधान बोलावे दरबार बड़े दरबार प्रधान प्रधान बोलावे प्रधान जी राज में बोलावनो कारण शू छे अरे जी पाडो धमारवा जावानो हे अरे प्रधान जी जे होय ते सत्य जणावो डोई पाणी ની ભરી આવ્યો હો પાડો રાજ માં બોલાવવાનું કારણ શું છે પાડો મેલો થઈ ગયો એટલે નો તમારું હોય તો ડોલ મે કે આવું બાપુ તમારા બાપુજી ને કામ પડ્યું અરે પ્રધાન જી જી વાત હોય તે સત્ય કહો રાજ માં બોલાવવાનું કારણ શું છે અરે પ્રતાપજી બાપુ ને કામ પડ્યું મારે કઈ નહીં બાપુ બહુ બહાટી બોલાવે અરે પિતાશ્રી ના ચરણો માં પુત્ર પ્રતાપ ના નમન છે અરે પિતાશ્રી અતિ રાત દરબાર માં બોલાવવાનું કારણ શું છે અરે બેટા हरे बेटा प्रताप भोकरणकरजी भूदेव आया छे राजा अजमल हेमनी दीकरी सगुणा हेमनु सिपो लेने आया छे जय सिपो तारे दिलावनु छे बेटा अरे नहीं नहीं पिताश्री ई बात तो कदापि ना बने अरे बेटा इनो कारण शू छे अरे पिताश्री 20 20 वर्ष थी वेर चाले छे एटलू ज नहीं 22 वर्ष थी बोला चाले छे माटे ए बात तो कदापि ना बने અરે બેટા વેલે ટાઈમે વેર પણ લેશો અને દીકરી પણ લેશો આજ મારું આજ્ઞા પાલન કરી અને સિબર જલો અરે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા લ્યો મેં કીધું બાપા કરતા દીકરો હવાય હોય છે ત્યાં તો લ્યો સુઈ સુડ્યું થઈ ગયું તમારી ઈચ્છાઈ કે પૈણી જા આમાં કેટલાય બાકી છે દાદો જો દાદો જ રહી ગયો જોવું પડે દીકરી દેવી છે બાપુજી નો નાક માં ફેર છે મને લાગે બોલો થોડું માપ લ્યો માપ લેવાય એવું નથી બોલો ભાવ ભાવ લઈ શ્રીફળ જીલાવાનું કયો ન કરે